हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ वर्षा पटेल फ्रॉम अर्पण इंटरनेशनल स्कूल। विद्यार्थी मित्रों, आजे आपणे खूब महत्वना टॉपिक पिक्चर डिस्क्रिप्शन। पिक्चर डिस्क्रिप्शन एटले के एक चित्र आप्युं हशे तमने एक्जाम में बेटा, अने ए चित्रना आधारे तमारे अमुक सेंटेन्सोना आधारे एक पेरेग्राफ लखवानो रहेशे, बराबर। तो तमारे पहला शू करवानुं के जे तमने चित्र आप्युं छे ए चित्र तमारे शांतिथी जोई लेवानुं, अने ए चित्र शानुं छे ए तमारा मनमां तमारे पहला गोठवी देवानुं के आ चित्र शानुं छे, राइट बेटा। हवे तमे चित्र जोई शको छो के शानुं छे, ए प्रमाणे तमारे सेंटेन्स पोताना मनमां गोठवता जवानुं। हाँ, गुजराती भाषा ए आपणी मधर लैंग्वेज छे, तो ए मधर लैंग्वेजमां तमे सारी रीते वर्णन करी शको। पण आवे छे अंग्रेजी विषयमां, त्यारे तमने अंग्रेजी विषयमां ज्यारे आवे त्यारे तमे थोड़ुं कन्फ्यूज थाओ, केम के तमने पोते ए विषय ऊपर पकड़ नथी। पण बेटा, जो तमे रोज ज प्रयत्न करो, बराबर, रोज तमारी रीते थोड़ा थोड़ा सेंटेन्स लखवानो प्रयत्न करो बेटा, तो तमने आ वाक्य सारी रीते बनावता आवडशे। अने ए जे सेंटेन्स छे, शब्दों ने पहला वाक्यों में गोठवो, बराबर, सेंटेन्स बनाओ, अने ए सेंटेन्सों ने एक पेसेज में तमे गोठवो, राइट बेटा। हवे अहीं तमे जो कि कोई पिक्चर आप्युं होय बेटा, तो ए पिक्चर ने तमारे शांतिथी जोवानुं, ए शांतिथी जोईने आ पिक्चर जे आप्युं होय ते एनी अंदर तमे योग्य फंक्शन સેન્સનો યુઝ કરો, ડિસ્ક્રાઇબિંગ પર્સન્સ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એ તમારે સ્વાભાવિક રીતે જ ઉપયોગ કરવાનો હોય છે। તમે કોઈ પણ પ્રસંગ જો અમારો આ ચિત્ર આપવાનો શું હેતુ છે, તો કે વિદ્યાર્થીઓ જે શીખેલા ફંક્શન્સ છે, રાઈટ, જે ફંક્શન્સ છે એ ફંક્શન્સનો ઉપયોગ કરીને, ધારો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન પ્લેસ, બરાબર, એ જે કોઈ તમે ફંક્શન શીખી ગયા છો, તો એ ફંક્શન્સનો યુઝ કરી શકો। અને એ ફંક્શન્સનો યુઝ કરીને કોઈ પણ ઘટના હોય કે પ્રસંગ હોય કે કોઈ પણ તમે જોયેલી બાબતો હોય, તો એ બાબતોનું તમે સારી રીતે વર્ણન કરી શકો, એ જ પ્રાથમિક હેતુ અહીં પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં, પિક્ચર ડિસ્ક્રિપ્શનનો હેતુ એ જ છે કે તમે સારી રીતે પોતે એ ચિત્રનું વર્ણન કરી શકો, રાઈટ। તો તમારે પહેલાં શું કરવાનું કે જે તમને ચિત્ર આપ્યું હોય બેટા, એ ચિત્રને બરાબર જોઈ લેવાનું, એમાં જે જે કંઈક આપ્યું છે એ તમારી રીતે પોતે સાઇટ પર તમારી લેંગ્વેજમાં તમારે એની નોંધ કરતા જવાનું, બરાબર। જો માત્ર સ્થળનું જ વર્ણન હોય, બરાબર, તો ત્યારે તમારે દેર ઇઝ કે દેરારનો યુઝ કરવાનો, અને જે પ્રેપોઝિશન તમે શીખી ગયા છો 9th અને 8th સ્ટેન્ડર્ડમાં કે ઇન, ઓન, નિયર, બરાબર, તો એ જે તમારા પ્રેપોઝિશન છે એ પ્રેપોઝિશનનો પણ તમારે ઉપયોગ કરીને વાક્ય બનાવવાના। અને જો કોઈ ક્રિયા તમે આ ચિત્રમાં તમને જો દેખાય કે કોઈ ક્રિયા થતી દેખાય, તો તે સમયે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરવાનો। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, બરાબર, તો એ ચાલુ વર્તમાનકાળમાં તમારે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ તમારે V4 એટલે કે ING વાળું વર્બ મૂકવાનું પ્લસ તમારે ઓબ્જેક્ટ, એ રીતે તમારે પોતાની રીતે વાક્યોને સેન્ટેન્સને બેસાડીને એનો પેરેગ્રાફ બતાવવાનો, બરાબર। હવે તમે બેટા અહીં સ્ક્રીન ઉપર તમને એક ચિત્ર આપ્યું છે, હવે એ ચિત્ર તમે શાંતિથી જુઓ બેટા કે શાનું ચિત્ર આપ્યું છે, તમે ગેસ કરો બેટા। ગુડ, શાનું ચિત્ર છે, તો કે રિવર બેન્કનું, એક નદી કિનારાનું ચિત્ર છે, બરાબર। તમે જોઈ શકો છો પોતાની લેંગ્વેજમાં, તમે પોતે શાંતિથી આ જો કે તમે પહેલાં શરૂઆતમાં જ્યારે પણ ચિત્ર પિક્ચર ડિસ્ક્રિપ્શન કરો ત્યારે તો પોતાની રીતે પહેલાં લખી દઉં, ધીસ પિક્ચર ઇઝ વેરી બ્યુટિફુલ, બરાબર। આ રીતે તમને જો સારું દેખાય તો તમારે સારી રીતે લખી દેવાનું કે સરસ છે ચિત્ર, બરાબર। પછી તમે જો કે એની અંદર કોઈ શું બધી ક્રિયાઓ કરે છે, એ તમારે પોતે વાક્ય સેન્ટેન્સ પોતે ગોઠવતા જવાનું, કે કેટલાક બાળકો નદીમાં નાહી રહ્યા છે, એક બાળક તમને આ બાજુ દેખાઈ રહ્યો છે એ આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે, રાઈટ, આ જે બાળક છે તમને આઈસ્ક્રીમ ખાતો દેખાય છે, બરાબર, તો એ બાળક આઈસ્ક્રીમ ખાતો છે એવું તમે બતાવો, બરાબર। આ બાળક તમને દેખાય છે એ શું કરે છે, તો કે માછલી પકડતો દેખાય છે, બરાબર। પછી અહીંયા એક બાળક તમને બતાવ્યો છે કે એ શું કરે છે, તો કે એ બાળક પોતે માછલી પકડવાનો ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે। કેટલાક બોયઝ જે છે, કેટલાક ચિલ્ડ્રન્સ છે, એ નદીમાં એન્જોય કરે છે, નાહી રહ્યા છે। તમે અહીં ચિત્રમાં જોવો કે ચિત્રની અંદર તમને અહીં કેટલાક બતાવ્યું છે કે અહીં તમે
ચિત્રમાં તમને કેટલાક વ્યક્તિઓ દેખાય છે, બરાબર, કે પતંગ ચગાવી રહ્યા છે, તો એ પતંગ ચગાવી રહ્યા છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. તો પતંગ ચગાવતા તમને બાળકો દેખાય છે. અહીં તમે જો કે એક માણસ આજે પિયાનો વગાડી રહ્યો છે, એની બાજુમાં એક સ્ત્રી ગીત ગાતી દેખાય છે તમને, અને એક જે વ્યક્તિ છે એ ગિટાર વગાડતો. તમને પિક્ચર બહુ સારી રીતે ના દેખાય કદાચ, તો તમે પોતાની લેંગ્વેજમાં પણ તમને જેવું દેખાય બેટા એવી રીતે તમે એનું વર્ણન કરો. અહીં તમે આ બાજુ જોઈ શકો છો કે એક સુરત દેખાઈ રહ્યો છે, રાઈટ. ત્યારબાદ તમે આ પિક્ચરને સારી રીતે જો તો અહીં એક બાળક તમને સેન્ડથી કેશલ એટલે કે મહેલ બનાવતો દેખાય છે, બરાબર બેટા. તો તમે આ આખું ચિત્રને જોઈ લો પહેલાં, રાઈટ, ને પછી તમારી ભાષામાં તમે વર્ણન કરો કે કેટલાક બાળકો શું કરી રહ્યા છે, બરાબર. અહીં તમને ફિશિંગ કરતો બાળક દેખાય છે, અહીં કેટલાક બાળકો, કેટલાક ચિલ્ડ્રન્સ તરતા દેખાય છે, બરાબર. પછી કેટલાક બાળકો તમને એ કરતા દેખાય છે, અહીં એક માણસ ગિટાર વગાડતો દેખાય, અરે પિયાનો વગાડતો દેખાય છે, એક લેડીઝ ગીત ગાતી દેખાય છે, અને એક માણસ તમને ગિટાર વગાડતો દેખાશે. આ બાજુની સાઈડ તમે જોશો તો તમને સૂરજ દેખાશે, બરાબર. શું દેખાશે તમને? સૂરજ. અને અહીં દૂર ડિસ્ટન્સ સુધી તમને એક લાઇટ હાઉસ દેખાશે. દૂર તમને શું દેખાશે? એક લાઇટ હાઉસ દેખાશે, બરાબર. તમે જોઈ શકો છો ચિત્રમાં કે અહીં તમને લાઇટ હાઉસ દેખાય છે. કેટલાક અહીંયા જે એક બાળક છે, બરાબર, એક બાળક તમને અહીંયા દેખાય છે, અહીંયા આટલે, બરાબર, આ જે કોર્નર પર આ બાળક એ સેન્ડથી શું બનાવી રહ્યો છે? તો કે સેન્ડથી કેસલ બનાવી રહ્યો છે. પછી તમે આગળ આ બાળકને જુઓ તો કે એ શું કરી રહ્યો છે? તો કે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે, રાઈટ. તમે આ રીતે સેન્ટેન્સને ગોઠવતા જાઓ, બરાબર બેટા. પોતાની ભાષામાં તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે, બરાબર બેટા. હવે તમે આ આ વિદ્યાર્થીને, આ બાળકને તમે જોવ છો, આ બાળકને કે ફિશિંગ મતલબમાં માછલી એક સીવથી, સીવ એટલે કે જાળી જે છે, માછલી પકડવાની જાળ જે આવે એનાથી પ્રયત્ન કરી રહ્યો છે, અને આ ફિશિંગ રોડથી, આ જે બાળક છે એ ફિશિંગ રોડથી માછલી પકડી રહ્યો છે, બરાબર. તો બધા જ તમે જો તો બધા જ પોતાની રીતે એક એન્જોય મૂડમાં છે, બરાબર બેટા. તમે ચિત્રમાં સારી રીતે જોઈ શકો છો કે પોતપોતાની રીતે બધા એન્જોયિંગ મૂડમાં છે, બરાબર. તો એના આધારે અહીં તમને આખું પિક્ચર ડિસ્ક્રિપ્શન બતાવી દીધું છે કે કઈ રીતે તમારે લખવાનું છે, રાઈટ બેટા. હવે તમે જો કે હિયર ઇઝ અ પિક્ચર, તમને જે રીતે ફાવે તે રીતે બેટા, દેર ઇઝ અ પિક્ચર ઓફ રિવર બેન્ક એ રીતે પણ તમે લખી શકો છો, બરાબર. તમને જે જે દિશામાં જે રીતે દેખાય છે એમાં તમે યોગ્ય પ્રેપોઝિશન વાપરો. તમને ક્રિયા ચાલુ દેખાય છે તો એ પ્રમાણે તમે સેન્ટેન્સ બનાવો, તો કે હિયર ઇઝ અ પિક્ચર ઓફ રિવર બેન્ક. શાનું ચિત્ર છે તમારું? તો કે રિવર બેન્કનું. તમને શાનું ચિત્ર દેખાય છે? તો કે રિવર બેન્કનું. તો કે નદી કિનારાનું ચિત્ર છે. રાઈટ કોર્નર, કોર્નર એટલે કે ખૂણામાં, રાઈટ કોર્નરમાં એક છોકરો ફિશિંગ કરી રહ્યો છે. ફિશિંગ એટલે કે માછલી પકડી રહ્યો છે. સમ ચિલ્ડ્રન આર સ્વિમિંગ, કેટલાક બાળકો તમને શું કરતા દેખાય છે? તો કે સ્વિમિંગ, નાતા દેખાય છે, બરાબર, સ્વિમિંગ કરતા દેખાય છે, તરતા દેખાય છે. અ મેન ઇઝ પ્લેઇંગ અ પિયાનો, પિયાનો વગાડતો એક માણસ પણ તમને દેખાય છે. અ મેન નિયર ધ પિયાનો, એક માણસ જે છે એ પિયાનોની પાસે પ્લેઇંગ ગિટાર, ગિટાર વગાડતો તમને દેખાશે. અને એક સ્ત્રી સિંગિંગ કરતી દેખાય છે. તો કેવી રીતે બનશે? અ મેન નિયર ધ પિક પિયાનો ઇઝ પ્લેઇંગ ધ ગિટાર એન્ડ વુમન ઇઝ સિંગિંગ, રાઈટ બેટા. અ બોય ઓન ધ બેન્ક, જે બાળક છે, એક છોકરો છે નદી કિનારે, એ શું કરી રહ્યો છે? તો કે એન્જોઈંગ આઈસ્ક્રીમ, એન્જોઈંગ આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમની મોજ માણી રહ્યો છે, તો આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. તો અ બોય વિથ અ કેપ ઇઝ ટ્રાઇંગ ટુ કેચ ધ ફિશ વિથ અ સીવ, એ જાળ વડે, જે પેલી નેટ છે એ જાળ વડે માછલી પકડવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક બાળકો શું કરી રહ્યા છે? તો કે બેઝબોલ રમી રહ્યા છે, બરાબર. એક બોય જે છે ઓન ધ રોડ, ઓન ધ લેફ્ટ સાઈડ, જે ડાબી બાજુ એક બાળક ઊભો છે, એ મેકિંગ કેસલ, કેસલ એટલે કે મહેલ, મહેલ બનાવી રહ્યો છે ઓફ અ સેન્ડ.
માતી રેતીથી સાનાથી રેતીથી એ શું બનાવી રહ્યો છે તો કે કેશલ કેશલ બનાવી રહ્યો છે એટલે કે મહેલ બનાવી રહ્યો છે દૂર સુધી તમે જો ડિસ્ટન્સમાં એક લાઇટ હાઉસ દેખાય છે બરાબર તમને સૂર્ય દેખાય છે તો સૂર્ય શું છે તો કે એક બ્રાઇટ સૂર્ય છે તો ધ સન ઇન ધ સ્કાય ઇન બ્રાઇટ ઇઝ બ્રાઇટ ધ કાઇટ ઇઝ ઓલ્સો તમે જો ઓલ્સો ઇઝ ઓલ્સો સીન ઇન ધ સ્કાય બરાબર આ રીતે તમે પોતાની રીતે સેન્ટેન્સ ઓવરઓલ આર જોલી મૂડ બધા જોલી મૂડમાં છે રાઈટ બેટા તો તમે આ રીતે સારી રીતે પોતાની રીતે પિક્ચરનું વર્ણન કરી શકો છો ક્લિયર બેટા